કૃષ્ણમહમ સદા સ્મરામિ પરાત્પર પુરુષોત્તમ નારાયણ પરબ્રહ્મ ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ એમના સ્થાપેલા આચાર્ય પદે વિરાજમાન સનાતન ધર્મધુરંધર ધર્મ સમ્રાટ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ પૂજ્ય શાસ્ત્રીજી આ બાજુ જમણી બાજુ અને ડાબી બાજુ રહેલા સંપ્રદાયના ઘણા મહાન પૂજનીય વંદનીય સંતો અને વાલા સૌ સત્સંગી બંધુઓ લોયા ગામની લીલા લોયાનો સત્સંગ શ્રીજી મહારાજનો ભાવ અહીંનું મંદિર અને આ છેલ્લા પોણા બસો વર્ષથી જે કંઈ રહ્યું છે એ બધું પૂજ્ય શાસ્ત્રી સ્વામીએ કહ્યું છે તે સિવાય લીલાના સંકલન કરવામાં ચતુર બ્રહ્મસ્વામીએ હમણાં જે લીલા લોયા ધામની એમાં મેં અનુક્રમિકા જોઈને જોયું કે લગભગ આવ બધા જાણો છો અને વિશેષ જાણશો બધા શ્રદ્ધાવાળાઓ છો પણ આ લોહિયામાં ભગવાન સ્વામિનારાયણે જે શાકલીલા શાકોત્સવ લીલા કરી એનો એક શ્લોક ભગવાનની મૂર્તિ ધ્યાન કર્યા જેવો જે ગમે તેટલા વિશાળ ચિત્રો કરે એમાં પણ ન આવે એવો ભાવ એક જ શ્લોકમાં છે સંદોધાન કેમ તદુપરી પ્રથુલમ સત્કથાહમ નિધાયા क्षिप्त्वा जम्भूरि तस्मिन् अतिकडकडिते चारुवृन्ताकशाकं क्षिप्त्वा शुङ्कारी करकमलसद् हस्तको वीक्षमाणां पीता पीताम्बरश्रीप्रहसित वदनान् सोऽद्युतत्स्मेरवक्त्रः दरबार्षी सुरखसर् એનો દરબાર ગઢ એમાં સો સ્મેર વક્ત તે ભગવાન સ્વામિનારાયણ પ્રસન્ન મુક્ત એટલા બધા સુશોભિત હતા કે જેનું વાણી દ્વારા વર્ણન ન થઈ શકે પહેલો જ શબ્દ છે કે ચૂલમાં અગ્નિ પ્રગટાવી વિશાળ કળા એના ઉપર મૂકે પુષ્કળ ઘી નાખે તાપ કર્યો તાપ થયો અતિ કડકડ રીતે જ્યારે કડકડ કડકડ અવાજ થવા માંડ્યો ત્યારે વઘારના મસાલા ખોબે ખોબે નાખ્યા ખોબે ખોબે નાખ્યા પિતા 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 એટલે બાપ નહીં હો અહીંયા હળદર લેવાની છે હળદર ખોબે ખોબે નાખેલી પરસેવો વળેલો આમ કરતા જાય પીળા હાથ થાય કપડાં સાથે સાફ કરતા જાય એટલે હળદરથી જેમના શ્વેત વસ્ત્ર પીતાંબર થઈ ગયા હતા પ્રહસિત વદનાંગ ચારે બાજુ શ્રીજી મહારાજ જયારે મસાલા નાખતા હતા પરસેવે રેપજેપ જો તો શિયાળો તો હતો જ પણ તાપ અને શ્રમથી મહારાજને પરસેવો વળી ગયો હતો ચારે બાજુ પ્રસન્ન હરિભક્તો મહારાજને જોઈ રહ્યા હતા ત્યારે કરકમાલા સત હસ્તક હાથમાં મોટો લાકડાનો તાવે થોઈ લીધો હસ્તક હાથલો મોટો અને એ માંડ્યા ફેરવવા અને પોતાના પ્રસન્ન મુખવાળા ભક્તજનો એની સામે દેખી રહેલા એવા સો દુત સ્મેર વક્ત્રહ જેને આપણે મંદ હાસ રુચિરાનું નામ ભૂજમ કહીએ છીએ એ ભગવાન હસતા હસતા સુંદર રીતે શોભી રહ્યા હતા મારે ઘણું કહેવું છે પણ પૂજ્ય વક્તા શાસ્ત્રી સ્વામી કહી દીધેલું છે સંતસ્વામી એમના ગુરુભાઈઓ આ બધા કહે છે એમના વડીલ ગુરુભાઈએ લીલા લખેલી પણ છે એટલે એ બાબત હું કાંઈ વધારે કહેતો નથી હવે એ પછીની વાત કહું કે અહીંયા સંતો પાસે કથા કરાવતા શાસ્ત્રાર્થ કરાવતા નિત્યાનંદ સ્વામી એ બાબતમાં નિર્ણય આપતા એ બધી કથા શ્રી હરિચિત્રામ્રત સાગરમાં છે આપ સૌ જાણો છો વિશેષ કહેતો નથી હવે એ વખતના નિત્યાનંદ સ્વામીની સાથે તૈયાર થયેલા વિદ્વાનો માયલા નિત્યાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી આદિ જે વડેલ સંતો એ પછીના વિદ્વાનો એમાં હતા સદગુરુ યોગાનંદ સ્વામી એ યોગાનંદ સ્વામી અહીંયા રહીને આ મંદિર તો કર્યું પણ અહીંયા ઘણા સ્તોત્રો કર્યા છે હું લગભગ બોલું છું એ યોગાનંદ સ્વામીના ભગવાન સ્વામિનારાયણની વિશે દિવ્ય ભાવવાળા અને સદભાવનાવાળા શ્લોકો છે એક જ શ્લોક બોલું છું જાજા નહીં બોલું યોને કાંડ કલાપ કારણ મહા मायादिनाथेश्वर वेदा कीर्तीरात शमनो राजते राजूवा यो मनुजा कृति स्मत नुते भक्तीम सधर्मा भुवे योगानंद मुनीशी सहजानंद प्रसन्नोस्त मे वक्ते श्रीजी तीजी महाराजे ना कैली की योगानंद त्रिविक्रमानंद न आवे बीजा बदा संतो आवे યોગાનંદ સ્વામીને આવવાની ઈચ્છા હતી પણ મહારાજે ના કહી એટલે ના આવ્યા એને પત્ર લખ્યો અને એમાં વિહરતી અક્ષરે પદાક્ષર મુક્ત પતે આવો આઠ શ્લોકનો અષ્ટક લખી નિત્યાનંદ સ્વામી ઉપર ગુરુભાવનો પત્ર લખે કયો દર્શનની ઈચ્છા હતી પણ ગુરુજી તમે આ મારો સ્તોત્ર શ્રીજી મહારાજને સંભળાવીને મને આશીર્વાદ આપજો વેદાંતના વિદ્વાનો ગોપાલનંદ સ્વામી કે બીજા ઘણા સંતો હતા પણ એમનો જે વિશિષ્ટ વિશિષ્ટાદ વિજય નામનો મહાન નિબંધ છે એ જોઈએ તો ભલ ભલા વિદ્વાનો કાન પકડાય કે આટલું બધું વેદાંતનું જ્ઞાન આવા બધા અષ્ટકો અક્ષરધામાધિપતિ ભગવાન સહજાનંદ સ્વામી એના દિવ્ય ભાવોનું શાસ્ત્રોની દૃષ્ટિએ જેણે વર્ણન કર્યું એ યોગાનંદ સ્વામીના વીસ અષ્ટકો એમનું જીવન પ્રશ્નોત્તર સાગર અને શ્રી હરિસ્વરૂપ નિર્ણય થોડા કીર્તનો આવું બધું હું કુંડળ હતો ત્યારે બ્રહ્મસ્વામીએ કેટલું ભેળું કરી દીધું કેટલાકનો મેં ગુજરાતી અનુવાદ કર્યો છાપ્યો છે એ પુસ્તક કદાચ સંપ્રદાયમાં સૌની પાસે આવ્યું હશે હવે એ યોગાનંદ સ્વામી જે અહીંયા રહેલા અને મંદિરે કરાવેલું ત્યારથી આરંભીને યોગાનંદ સ્વામીના શિષ્યો અહીંયા આવતા જ હતા અને સુરાબાપુ એમના પુત્ર કદાચ નાથા બાપુ હતા કાળુ બાપુ હતા જે પરિવાર કદાચ નામ હું કોઈ ભૂલી ગયો હોય તો અત્યારે શાંતુભાઈ છે મેં નાનપણમાં ઈશ્વરચંદા પુરાણીના મોઢે સાંભળેલું એમણે જે જોયેલા એ ઘણા ઊંચા દરબાર હતા એ એમ કે મારા પિતા મારા કરતાં એક મુઠ્ઠી ઊંચા હતા એના કરતાં એના પિતા મુઠ્ઠી ઊંચા હતા અને એના પિતા બાપુ એ કરતા ઊંચા હતા અર્થાત શરીર ભરાવદાર ઊંચા પ્રસન્ન મુખ અને ક્ષાત્ર સ્વભાવના હતા એકદમ નિર્માની અને જ્યાં કડકાઈ કરવી જોઈએ ત્યાં કડકાઈ કરે શ્રીજી મહારાજને વાલ પ્રેમ કરે અને સૌના દાસના દાસ થઈને રહે અને એકાંતિક ભક્તોમાં દાદા ખાચર પછી સુરા ખાચર સોમ સુરાજી ભક્તોભ્ય નમઃ એવું મહાપૂજામાં પણ કહે છે હવે એ યોગાનંદ સ્વામીની પરંપરાના સંતો આવતા જતા હતા અમારા હરિવલ્લભ સ્વામી અત્યારે અહીં બેઠા છે શાસ્ત્રી સ્વામીના અમે બધા કાશી હતા એ વખતે અહીંયા આવેલા મંદિરની જર્જર સ્થિતિ જોઈ પાળિયાદના રમણિકલાલભાઈ ભૂરાભાઈ છબીલદાસ પરમાનંદ દાસ આ બટુકભાઈ એમના પિતા રતિલાલ શાંતિલાલ સોની એક હિંમતલાલ સોની હતા અને બીજા પણ ઘણા હરિભક્તો હતા એ બધાને સાથે આવ્યા વિચાર કરી અને આ મંદિરમાં વચ્ચે ઓરડા ઓસી ભળું હતું કાટમાળ જૂનો થઈ ગયો હતો એ સુધારો કરી અને મંદિરને ફરીવાર રિપેર કરીને તૈયાર કર્યું અને એ પછી મંદિરના પૂજારી પાળા કોઈને કંઈ મૂકતા હતા અને પુરાણી સ્વામી વરસ દિવસમાં એકાદ વખત તો અહીંયા આવતા હતા હરિવલ્લભ સ્વામી એમની સાથે હતા હવે એ પછી હરિપ્રકાશ શાસ્ત્રી અહીંયા આવ્યા સો વીઘા જમીન ગણોત જઈ રહી જતી રહી હતી અને એ પછી એમણે પ્રયત્ન કરી અને એ જમીન ખેડૂત પાસેથી વેચાતી પાછી લીધી હરિપ્રકાશ શાસ્ત્રીએ એનું વાસ્તવિક ચેરિટી રજીસ્ટ્રેશન કરાવી અને કમિટી નિમી કે જે ચેરિટી કમિશનરનું જે રજિસ્ટ્રેશન હતું સંસ્થા એમાં શાસ્ત્રી સ્વામીનું નામ દાખલ કરી અને સંપૂર્ણ જે કાંઈ ગુરુ પરંપરાનું હતું એ બધું જ શાસ્ત્રી સ્વામીને આપ્યું કે સત્સંગની સેવા કરી શકો છો શક્તિશાળી છો શ્રદ્ધાવાળા છો મને વિશ્વાસ છે કે અમારા ગુરુનો સંકલ્પ જે મંદિર કરવાનો હતો એ તમે પૂર્ણ કરશો એક વખત હસતા હસતા આ શાસ્ત્રીજી મહારાજ વડતાલના કોઠારી એ મારી આગળ બોલ્યા મને કહે અમારા ગુરુ મુક્તાનંદ સ્વામી એમના શિષ્ય આધારાનંદ સ્વામી આધારાનંદ સ્વામીનો મહાન સાગર ગ્રંથ એને હરિપ્રકાશ શાસ્ત્રી સ્વામીએ કે એને ગુજરાતી અનુવાદ સાથે બાર ભાગમાં પ્રસિદ્ધ કર્યો અને સત્સંગને સોંપ્યો હવે એમના ગુરુનો સંકલ્પ છે એ મને સેવા મળી છે ભગવાન મને એમાં સફળ કરે નિર્માની ભાવે શ્રદ્ધાથી શાસ્ત્રીજી મહારાજ એમના બધા શિષ્યો આ વાતને મારા કરતાં પણ હું તો ગરઢો થઈ ગયો ભૂલી જાઉં છું આગલો શબ્દ શું બોલ્યો એ યાદ રહેતું નથી એટલે એ બધા જાણે છે એમની પાસેથી આપ સૌ પણ જાણો છો એટલે પૂર્ણ પૂર્ણપુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ દરબાર સુરાખાચર માણસિયા ખાચર હું ધારું છું એના ભત્રીજા હતા નાપા ખાચરના દીકરા અને એકંદર આમ જોઈએ ને તો હરિચિત્રામ સાગરમાં કહે છે એ બોટાદની બાજુ જંદડા ગામમાં રહેતા હતા અને શ્રીજી મહારાજે કહ્યું કે તમે આ જંદડા છોડી અને નાગડકા અને લોયા જાઓ એટલે શ્રીજી મહારાજની આજ્ઞાથી જ આવ્યા છે એમ હરિચરિત્રામર સાગર કહે છે એટલે એ પરિવારના નામેની વંશાવળી પણ મેં હરિચિત્રામ બાજુ તૈયાર કરી તે પણ ભૂલી ગયો હવે એ પૂર્ણ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી સુરાખાચાર યોગાનંદ સ્વામી અને એની શિષ્ય પરંપરાના અક્ષરવાસી જે સદગુરુઓ થયા એ બધાનો સંકલ્પ અને બધાનો આશીર્વાદ સાથે આ શાસ્ત્રીજી મહારાજ એમના શિષ્યો બ્રહ્મસ્વામી આરંભીથી બધા લગભગ કેટલા મેં નામ કાંક વાંચ્યા પચા પંચાવન જેટલા છે શક્તિશાળી છે શ્રદ્ધાવાળા છે અને સૌથી મારી નજરમાં કોઈ આવતું હોય તો શાસ્ત્રીજીનો મોટો ગુણ એ છે કે એ એમના પ્રતિભાશાળી સંતોને ખાલી વાર્તા ગ્રંથોમાં જ રોકી નથી શકતા નથી રોકી રાખતા પણ એને સારું ભાષા જ્ઞાન સંસ્કૃતનું આપે અને વેદાંત ઇત્યાદિક દર્શનશાસ્ત્રનો અભ્યાસ કરી અને સંપ્રદાયમાં જેવી જેની જરૂર છે એવા વિદ્વાનો તૈયાર કરે છે એટલે એ એમના ગુણને હું લાખ લાખ વખત બિરદાવું છું બાકી શ્રદ્ધાવાળા ભક્તિવાળા નિષ્ઠાવાળા જ્ઞાની સારા વક્તા તો છે જ એટલે એ બાબતમાં બીજું તો હું શું કહું અમારા હરિપ્રકાશ સ્વામી હું અહીંયા આવ્યા પહેલાં પાંચ દિવસથી એમની એકની એક વાત કયા કરતા હતા તમે આમ જજો ને આમ જજો ને તેમ જજો ને મારે આવવું છે મોટી ગાડી હતી કે આની સીટ ફેરવી નાખીને ગાડલું પાથરી દઈશું ને હું હોઈ લઈશ પાંચ વાગે નીકળશું સાડા હાથ સુધી કે આઠ સુધીમાં લોહીયા પહોંચી જઈશું હું આ છેલ્લી વખત જઈ આવું એમ ચાર પાંચ દિવસ વાતો કરી પણ ઉપર એમ નહીં કહ્યું હશે શાસ્ત્રીજીએ કહ્યું હશે કે તમે બે મિનિટ આવો તોય ઘણો સભામાં ન બેસો તો કાંઈ નહીં પણ છેલ્લા કાંઈક તબિયત બગડી એટલે કહે છે કે હું શાસ્ત્રીજીને કહી દઈશ મારા વતી કહેજો કે મારી એવીને એવી ભાવના છે પણ શરીરની તકલીફથી હું આવી શક્યો નથી એટલે હું જે કાંઈ બે શબ્દ કહું છું ને એ શાસ્ત્રીજીના વતી કહું છું અને એમના ગુરુ પુરાણી સ્વામી હરિપ્રિયદાસજી હું આમ ગણું તો પુરાણી સ્વામી ત્રિકમચરણદાસજીનો શિષ્ય છું પણ ત્રિકમચરણદાસજી પુરાણી એમના શિષ્ય ધર્મનંદનદાસજીને દીક્ષા આપવા જતા હતા ત્યારે પુરાણી સ્વામી હરિપ્રિયદાસજી ધોળે કપડે હતા અને લક્ષ્મીપ્રસાદ કોઠારીએ કહ્યું કે આ મારા દીકરાને લઈ શિષ્યને લઈને દીક્ષા અપાવો એટલે ત્રિકમચંદા પુરાણી હરિપ્રિયતા પુરાણીને વડતાલ લઈ અને દીક્ષા આપવા ગયા હતા પુરાણી સ્વામી હરિપ્રિયતા જે હું એકલો હોઉં ને તો કોઈ દી ગુરુ નામ ન કહે આપણા ગુરુ એમ કહે જાજા વચ્ચે હોય તો વળો પુરાણી સ્વામી કહેવાય તેવો કહે એટલે એ જે પરંપરા છે એની જે શ્રદ્ધા છે એની જે ભાવના છે યોગાનંદ સ્વામીની જે વિદ્વત્તા છે એ વિદ્વત્તા આ મંડળમાં વિશેષ વિકાસ પામે અને ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ તો છે જ

એવા વડતાલના કોઠારી તથા અહીંના મહંતશ્રી ઘનશ્યામ પ્રકાશ દાસજી સ્વામી અત્રે પધારેલા બુર્ધન્ય તથા નાના મોટા સૌ સંતો સુરા ખાચર દાદા ખાચર કારિયાણીના વસ્તા ખાચર એમના વંશજો પધાર્યા છે દૂર દૂરથી સત્સંગીઓ પણ ખૂબ આવ્યા છે ભગવાન સ્વામિનારાયણની ઈચ્છાથી મોટા સદગુરુ સંતોની ઈચ્છાથી આ સ્થાનમાં સુંદર મજાનું મંદિર થશે પૂજ્ય ઘનશ્યામજી શાસ્ત્રી ઘનશ્યામજી પ્રકાશદાસજી સ્વામી તથા એમનું સંત મંડળ ખૂબ સક્રિય છે અને આવું વિરાટ કાર્ય એમને સ્વીકાર્યું છે તો ભગવાન જરૂર એ રંગે ચંગે પૂર્ણ કરશે આ સ્થાન સંપ્રદાયના ઇતિહાસમાં અજોડ છે ધર્મકુળ રામ પ્રતાપભાઈ તથા ઈચ્છારામભાઈ પહેલાં વહેલા મહારાજનો મેળા અહીં થયો હતો અને બે મહિના સુધી શાકોત્સવની લીલાઓ ખૂબ કરી હતી વડતાલના વચનામૃત પણ ઓલા લોયાના વચનામૃતમાં પણ મહારાજે ત્રીજા વચનામૃતમાં કીધું લોયાના કે ભગવાન ને સંતનો જેને મહાત્મજ્ઞાને સહિત નિશ્ચય હોય તેનાથી શું શું ન થાય એવા શરીર ભક્ત જન્મ બદલાવો પડે ખ્યાલ આવે છે એક સાધુતા મુક્ત સામે જેવો સાધુ બનાવવો હમ અમારા સ્વામીને કહેતા ઘણા સંતો શિખર બનાવો મંદિરને શિખર બનાવો સ્વામી કે શિખર તો હવે પછીના સંતોએ કરશે પણ મેં સાધુ બનાવ્યા છે એમાં મને સંતોષ થઈ ગયો છે જોગી સ્વામી આમ કહેતા બસ આ પ્રસંગે શ્રીહરિને પ્રાર્થના કરીએ જેવા મંદિરો અજોડ કરાવો છો સ્વામી તમે એમ તમારા સંતો પણ સાધુતામાં અજોડ થાય એવી પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ મંગળ અવસરે પધારેલા પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી આરસ્થાનનો વિકાસ કરતા વડતાલ મંદિરના કોઠારી પૂજ્ય શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશ દાદજી એમનું શિષ્યમંડળ આદરણીય સૌ સંતો અને પ્રેમી સૌ હરિભક્તો આ ગામની કથા આ ગામના વચનામ્રતની કથા હમણાં અમારા પૂરો કોઠારી સ્વામીએ કીધું નીલકંઠ સ્વામીએ કે એક જ વચનામૃત ઉપર એક મહિનો કથા કરી તો એ પૂરી ન થઈ હે સુરા બાપુ એમના સ્વભાવની વાતો કરીએ તો ઘણા બધા પ્રકરણો આપણને યાદ આવે બેરખા પ્રકરણ યાદ આવે શાંતાબાઈ કીધું કે તમે મહારાજને અહીંયા લઈ આવો ના આવે તો તપ કરજો સાધુ થઈને રહેજો પણ મહારાજને લોયા લઈ આવો શ્રીજી મહારાજે કીધું કે તપ કેવી રીતે કરશો સુરા ખાચર કે ઘરે બે વખત ખાતો તો અહીંયા ત્રણ વખત ખાઈશ એમની કથા કરવા જઈએ ને તો પાર ના આવે એક વખત સભામાં મોડા આવ્યા મહારાજ કીધું કેમ મોડા આવ્યા તો કે મારા કોઈ બે બળદ છે ને ચોરી ગયું તો મહારાજ કહેતો તો તો વહેલું અહીં આવું જોઈએ હલાકડું ન ચાલે કોષ ન ચાલે તો બાપુ કે છે કે હું આખી રાત સૂતો નથી તો શું માળા ફેરવી તો કે ના મારા કોક બે લઈ ગયા ને તો હું કોક ના ચાર લઈ આવ્યો હે આપણા સ્વભાવ છે ને બહુ સમજવા જેવા છે અને સ્વભાવ સુધરે ને તો બધું જગતમાં સુધરે શ્રીજી મહારાજ ગઢપુરમાં મંદિર બનાવતા હતા વાલબાઈ આવે એમને એમ કીધું કે આ મંદિરમાં તંગી છે પૈસાની જરૂર છે તમારી પાસે પૈસા છે આપો બેને એવો જવાબ આપ્યો હું તો રેટીઓ કાંટનારી છું મારી પાસે ક્યાંથી પૈસા હોય કે છે મહારાજ કે તમે અમને કેવા જાણો છો તો કે ભગવાન જાણીએ છીએ તો એના સ્વભાવ ન બદલાયા હે સ્વભાવ બદલવો એ બહુ અઘરું છે પૂછ્યું શાસ્ત્રી સ્વામી અહીંયા આ મંદિર નિર્માણનું કામ કરે છે હે એમને સમજવા જેવા છે શાસ્ત્રીજીને હમણાં સ્વામીએ વાત કરીને ફરેણીવાળા બાલકૃષ્ણ સ્વામી હે એમના ગુરુ એવું કહેતા હતા કે સાધુ થાય હે કોક તપાસ તો કરજો શાસ્ત્રીજીના મંડળમાં કેટલા સંતો છે હે કેવી ભગીરથ ખેતી આ સત્સંગમાં એમણે કરી કે જેના કારણે ભગવાનની સાથે જોડાય એવા સંતો એમણે ભેગા કર્યા અને એટલા બધા પાછા ભણાવ્યા ગણાવ્યા શ્રીજી મહારાજને જે વસ્તુ ગમતી હતી એ બધામાં એમણે નિપુણ બનાવ્યા છે હે સ્વામિનારાયણ ભગવાનના સમયમાં જેટલા પણ મંદિરો થયા છે એ મંદિરો ત્યાગ ઉપર થયા છે હું યાદ રાખજો બ્રહ્માંડ સ્વામીને શ્રીજી મહારાજે શું આપ્યું હતું આનંદાન સ્વામી અમદાવાદનું મંદિર બનાવતા હતા શ્રીજી મહારાજે શું આપ્યું હતું એ માત્ર બાર રૂપિયા આપ્યા હતા અને આજે એ સચવાયેલા બાર રૂપિયા ત્યાં તુમડામાં ભરીને મૂકેલા છે હે શાસ્ત્રીજીને સમજવાની જરૂર છે શાસ્ત્રીજી કેવા સંત છે હે વડતાલથી એ વડતાલમાં હોય એ બહાર હોય ધોલેરામાં મહારાજને વાઘા થતા હોય ચંદનના તો એક એક મહિનાના વાઘા લખાવે કે અમારા તરફથી વાઘા કરજો વડતાલમાં થતા હોય તો વડતાલમાં લખાવે કે મારા મહિના સુધી વાઘા કરજો હે એને કેટલો બધું લેવાનો અધિકાર હોય ત્યાંથી અમને ચંદનના લાકડાનો ટુકડો જોતો હતો કે શ્રીજી મહારાજને જે ચડાવે છે ચંદન હરિકૃષ્ણ મહારાજને જે એ ઘસાતા થોડોક ટુકડો રહે ને તો મારા માટે લાવજો ભગતને કીધું પણ એમ નામ ના લાવીશ પહેલાં છે ને હજાર રૂપિયાની પહોંચ ફળાવડાવજે હે એવા સંત છે હે ત્યાં જૂના જે નિર્માણ હતા એ ઈંટો કાઢતા હતા તો સ્વામીને એવી ઈચ્છા કે આ પ્રસાદીની ઈંટો છે હું અહીંથી લઈ જઉં તો ભગતને કહે પેલા કોઠારમાં જઈને પાંચસો રૂપિયાની પહોંચ ફડાવજે ને પછી તું ઈંટ લાવજે જે મંદિરની ધૂળ કે ઈંટ લેતા આવો સંકલ્પ કરે એના ઉપર શ્રીજી મહારાજ કેટલા બધા રાજી રહે હે બહુ રાજી રહે લોયાનો શાકોત્સવ અત્યારે સંપ્રદાયમાં શિરમોળ છે મહારાજે ઉત્સવો અનેક કર્યા અનેક ઉત્સવો પણ લોયાનો શાકોત્સવ બધાને બહુ ફાવતું આવી ગયો છો કંઈક અવસર હોય ને તો લોયાનો શાકોત્સવ એને કોઈ જો હાઇલાઇટ કર્યું હોય ને તો પૂછ્યો શાસ્ત્રીજી મહારાજે હો પહેલાં આટલા ઉત્સવ નહોતા થતા હું વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવને પ્રાર્થના કરું તો સદાય એમની સાથે જ છે આ મંદિર અદ્ભુત થશે આપણે એના સૌના માટે ભગવાનને પ્રાર્થના કરી કે વહેલામાં વહેલું મંદિર થાય પૂજ્ય શાસ્ત્રીજીને આ પ્રસંગે જેટલા પણ અભિનંદન આપીએ એટલા ઓછા છે સૌને મારા જય સ્વામિનારાયણ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપાથી લોયા ધામને આંગણે આ દિવ્ય સભામાં ઉપસ્થિત પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અને લોયા ધામની અંદર શિખરબન મંદિરના નિર્માણ કરતા સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ઘનશ્યામ દાસજી સ્વામી અને સમસ્ત સંપ્રદાયના બ્રહ્મનિષ્ઠ મૂર્ધન્ય સંતો સર્વે વહાલા ભક્તોને મારા જય સ્વામિનારાયણ લોયા એ રોટલી કરવાના નહીં લોયા કરોડો જીવના કલ્યાણ કરવાનું સ્વામિનારાયણ ભગવાનને ખરેખરા લોયા પ્રાણ જેટલું વાલું હતું આજે નહીં પણ પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલાં મને વિચાર આવતા કે આવા સુરા ખાચર ભગવાનનાલા ડીલા એ ગામણ કઈ દિશામાં કોઈને ખબર નથી સંપ્રદાયમાં આટલી સંપત્તિ આટલા સંતો પણ લોયા ગામનો કોઈએ રસ્તો જોયો નથી એ ગામનો કેટલો વિકાસ થવો જોઈએ અને આજે આ માહોલ અહીંયા જોઈએ છીએ ત્યારે ખરેખર આપણું હૃદય રડી પડ્યો હજારો ધન્યવાદ ઘનશ્યામ પ્રકાશ સ્વામીને આજે લોહિયાની કાયા પલટ કરી રહ્યા છે અને સોરા ખાસર એમના વંશજો જે અહીંના દરબારોને આટલા સત્સંગના પિયુષ પાય અને પાછા મહાન ભક્તની વેદિકા ઉપર લાવીને મૂક્યા છે એ ઘનશ્યામ સ્વામીનું બહુ મોટું કામ છે આ જે આચાર્ય મહારાજ અહીંયા બિરાજે એટલે વડતાલના લક્ષ્મીનારાયણ દેવ અહીંયા આવી ગયા બહુ સુંદર અદભુત કાર્ય ઘનશ્યામ સ્વામી વામનજી જેવા છે પણ એનું વિરાટ કાર્ય જોતા એમ લાગે આ મંદિરના માત્ર પાયાની એણે સાઠ હજાર તો સિમેન્ટની ઠેલીઓ ઠલવી દીધી છે આ ઉપરથી તમે અનુમાન કરો કે આ લોયાધામ કેવું થશે તમે બધાએ ભુજનું મંદિર જોયું હશે નૂતન મંદિર એમ લાગે કે ગુજરાતની અજાયબી બી આવું કોઈ મંદિર નહીં હોય પણ મને સવારે ઘનશ્યામ સ્વામીએ કીધું કે એના કરતાં પણ મોટું અને એના કરતાં વિશાળ અને એના કરતાં ઊંચું આ મંદિર થશે માત્ર તમે સ્તંભની કોતરણી જો ને તો કલ્પના થાય કે આ સ્વામીએ કેટલી ઊંચી વિચારધારા દોડાવી છે વાલા ભક્તો આ મંદિરના પાયામાં જેની સંપત્તિ વપરાશે એની હજારો પેઢીઓ પિતૃ કે આડાવળા ભટકતા હશે તો એ ઢોલ વગાડતા ભગવાનના ધામમાં જશે એવું આ બહુ મોટું પુણ્યનું કામ છે અને આ શિખરભર મંદિરો કરવાય તો સ્વામિનારાયણ ભગવાનનો સંકલ્પ કારયિતવા મંદિરાણી તત્ર સ્વપ્રતિમા હમ મોટા મોટા મંદિરો કરાવીને મારા અર્થ અવતાર સ્વરૂપોને હું સ્થાપિત કરીશ એ મહારાજના સંકલ્પને આજે ઘનશ્યામ સ્વામી લોયામાં મંદિર કરીને સાકાર કરી રહ્યા અને બાલકૃષ્ણ સ્વામીએ કીધું એ મંદિરો તો શિખરબંધ થશે પણ એણે સંતો પણ એવા સાધુતાની મૂર્તિ સમા તૈયાર કર્યા કે જે સંતો આજે વડતાલની પણ કાયા પલટ કરી રહ્યા છે તો તમામ સંતો ભક્તોને આચાર્ય મહારાજના શરણમાં પ્રાર્થના કે આ સંત મંડળને માટે ભગવાનને પ્રાર્થના કરીએ કે સંપ અને કાયમ સંપરે અને સક્રિય બની અને આવું શિખરબન મંદિર કરી અને સંપ્રદાયની એક અજાયબી ઊભી કરે અને આ મંદિર દ્વારા કરોડો જીવોના કલ્યાણ થતા રહે એવી વડતાલ વિહારી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ અને સારંગપુરમાં બિરાજતા કષ્ટભંજન દેવના શરણોમાં હૃદયથી પ્રાર્થના કરીને વીરમો સૌને મહારાજ જય સ્વામી નારાયણ ભગવાનની પરમ પૂજ્ય ધર્મધુરંધર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી પૂજ્ય શાસ્ત્રીજી ઘનશ્યામ સ્વામી આદરણીય સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો શ્રીહરિના લાડીલા સર્વે શાકોત્સવમાં પધારેલા ભગવદ્ ભક્તો લોયામાં મહાન શાકોત્સવ જે થયો ત્રણ મહિના સુધી એની યાદમાં આમ તો શાસ્ત્રીજી અહીંયા આ સ્થાનનો જીર્ણોદ્ધાર કરવા અને નવું સ્વરૂપ આપવા મંડળે સહિત જવાબદારીપૂર્વક આવ્યા એ પહેલાં પણ આ ગામમાં ચારેય બાજુથી શાકોત્સવના આ દિવસે ઝાલાવાડના અને આ પ્રાંતના ઘણા બધા હરિભક્તો અહીંયા શાકોત્સવના દિવસે આવતા હતા અને સંતો નહોતા તો પણ શાકનો ઉત્સવ જાતે જાતે પોતે કડાયા લાઈન કરતા હતા પણ આજે સીજી મહારાજે કરેલા શાકોત્સવની ઝાંખી કરાવે એવો શાકોત્સવ એનું સ્મરણ સીજી મહારાજની કૃપાથી અને મોટા સંતોની કૃપાથી શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશ અહીંયા કરી રહ્યા છે જેનાથી આપણે બધા ધન્ય બન્યા છીએ ભગવાનની અતિ પ્રસાદીની આ ભૂમિ છે અનુમાતમ વારે વારે આપણને વાંચવાનું મન થાય એવું આપણા વડીલ મહાન સદ્ગુરુએ લખ્યું છે બધા જ શાસ્ત્રોમાં આનું અદ્ભુત વર્ણન છે એમાં હરિચરિત્રામૃત સાગરમાં તો હું લગભગ દસ વાર એને વાંચી ગયો હોઈશ લોયાની લીલાને બહુ આધારાનંદ સ્વામીએ જબરજસ્ત એનું વર્ણન કર્યું છે એક એક વસ્તુને સંભાળીને લખી છે સ્વામીની એક વાત કરી મારી વાત પૂરી કરીશ શાક બનાવ્યું તો શાકમાં સાનું તાપણું કર્યું તું એ પણ સ્વામીએ લખ્યું લાકડા લાવ્યા કઈ રીતે કોલસાથી કર્યું સ્વામીએ લખ્યું અડાયા છાણા લઈ આવ્યા સીમમાંથી અડાયા છાણાથી શાકનું તાપણું કર્યું શાકના જે દેગડા મૂક્યા મોટા શાસ્ત્રી મહારાજે વર્ણન કર્યું જ્ઞાન ગુરુએ પણ સ્વામીએ એક ડિટેલ નાનામાં નાની સંગા પટેલના ફળિયામાં કઈ બાજુના ઓરડે બેસીને શાક કેમ સુધારવું એ પણ શ્રીજી મહારાજે સવારમાં ચાર વાગે વહેલા ઉઠીને પરવારીન પછી કોણે કોણે સુધારવાનું છે એ પણ કહ્યું આવું મહાન સ્થાન અને એ મૂળ સંપ્રદાયનું જાહો જલાલીવાળું સ્થાન બને દિવ્યતાવાળું ને અલૌકિક સ્થાન બને એના માટે ઉમંગી સદ્ગુરુ શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશાજીએ જે આ બીડું ઝડપ્યું છે આખો સંપ્રદાય આજે કહીએ તો આ સ્ટેજ ઉપર અને આ મંડપમાં હાજર છે ત્યારે વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ ગોપીનાથજી મહારાજ જેના તાબામાં આ સ્થાન આવે છે એ ભગવાન આમાં ભળે બધાય મહાન સદગુરુઓના હાથે આની પ્રથમ ઈંટોની શાસ્ત્રી મહારાજે પૂજા કરાવી હતી આજથી આઠ વરસ પહેલાં એ પ્રસંગ હતો ફરી પાછો એવો એક દિવ્ય પ્રસંગ થયો છે હવે આઠ વર્ષ ના થાય વેલામાં વહેલી આની ધજા ફરકે એવી ભગવાનને પ્રાર્થના કરું ઘણું મોટું કામ છે ઘણું મોટું કામ છે ઘણું વિશાળ કામ છે પણ બ્રહ્માનંદ સ્વામીએ તેર મહિનામાં વડતાલનું મંદિર કર્યું શાસ્ત્રીજી ધારે તો બધું થઈ શકે એવું છે એટલે ખાલી વાત કરીને છૂટી નહીં જાઉં મારા ગુરુ હીરા ભગતજીની પાસે શાસ્ત્રી મહારાજ આવ્યા અને સોનાની ઈટ કરીને લઈ આવ્યા હતા અને એનું પૂજન કરાવ્યું હતું એ ઈટ આના પાયામાં છે આચાર્ય મહારાજ શ્રીને જ્યારે એમાં પુણ્ય ઉપસ્થિતિ છે એમના શુભ હસ્તે આ મંદિરનું ખાતમુહૂર્ત થયું છે ત્યારે આજે જ્યારે સ્તંભ ઊભો થઈ રહ્યો છે ત્યારે મારા ગુરુ પાર્ષદવર્ય હીરા ભગતજી અને પૂજ્ય વાસુદેવ સ્વામીની સ્મૃતિમાં એક થાંભલાની સેવા પણ હરિભક્તો પાસે વહેલામાં વહેલી કરાવીશ અને આ મંદિર વહેલામાં વહેલું ઊભું થાય અને અહીંયા આવવાના રસ્તા સારામાં સારા બને ભગવાનને સહાયતા કરો છો તદાપી ભજન જે કરે ન ભાવે નહીં નર જાતે તે કહાવે પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી પણ વિસરે નહીં જો વિસારી જુગલ ચરણ સોળ ચિન્ન જે સમી પેર રહો મારી તે બોલો સ્વામિનારાયણ ભગવાનની શ્રી રાધારમણ દેવની ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ ધામને આંગણે નૂતન નવ્ય ભવ્ય સુંદર કલાત્મક મંદિરનું નિર્માણ જ્યારે થઈ રહ્યું છે એના પ્રસંગે શાકોત્સવ આ પ્રસંગમાં પધારેલા સંપ્રદાયના વડા ગાદીપતિ ધર્મધુરંધર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ લોયાધામનો જે વિકાસ થઈ રહ્યો છે આવડું મોટું વિરાટ કાર્ય જેમણે સંભાળ્યું છે એવા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ઘનશ્યામ પ્રકાશ ધાજી સ્વામી નીલકંઠ સ્વામી રામસ્વામી મંચ ઉપર બિરાતા તમામ મહાનુભાવ બ્રહ્મનિષ્ઠ સદગુરુ સંતો અને મહારાજના વાલા સૌ ભક્તજનો સંપ્રદાયમાં લોયાધામ એટલે ફેમસ છે એમાં રીંગણો છે ને સંપ્રદાયમાં મેદાન મારી ગયું છે ભાઈ શાકોત્સવ જ્યારે અહીંયા થયો અને શ્રીજી મહારાજ પોતે શાકનો વઘાર બનાવે અને બધા મસાલાઓ મહારાજ પોતે નાખે અને એ હળદરને ચટણેવાળા હાથ થાય પાછા ખંભે ને ને લોવે અને એ સમયમાં ધર્મકુળ જ્યારે અહીંયા આવ્યું રામપ્રદાભાઈ ને એ ભાઈ આ બધા પરિવારો આવ્યા અગિયાર અગિયાર બાર બાર વરસ પછી મુલાકાત થઈ અને આ જોયું એને એમથી ઓહો આ તો રહોડાનું કામ કરે છે આ ભગવાન એને એમ જીવ આ કરતા ન્યાય હોતો સારું હતું આપણે કેવા આ અહીંયા રસોડાનું કામ ભગવા પછી તો ખબર પડે કે આ તો સર્વેશ્વર છે અનંત કોટી ને જમાડનારો પરમાત્મા આજે હજારો ભક્તજનોને જમાડવા જાતે શાક બનાવે છે એ અહીંયા લોયા ધામ એમાંય બાપુ સોરા બાપુ અઢાર મણ ની કાયા ભાઈ અને એને 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 બેહવાનો ઘોડો એ કેટલો હશે મોટો હે અને એ બાપુ જયારે આમ નીકળ્યા ત્યારે સાધુ બની ગયા તા હું મારા જે ટપાલ લખીને અઢાર પરમહંશો માતા સુરા સોમલા અલિયા મૂળો નાજા માતરા મામિયા અજા વિરા આ બધા અઢાર જણાના એમાં સુરા બાપુનું ઘોડું એ ધીમે પડ્યું આવે એમાં આ બાજુના ગામમાં નીકળ્યા અને ગામના પાદરમાં ગલઢેરા બેઠા હતા એણે કીધું એ બાવલિયા કોક લૂંટી લે સોરો બાપુ કે ધોળે દિવસે લૂંટતો છે એ તમારો બાપ ઘોડે બેઠો છે આવા હતા ભાઈ હે કયા આમ લીંબુ લટકે એવી તો હતી અને ભગવાને આવા સાધુ બનાવ્યા બોલો ઘનશ્યામ પ્રકાશ સ્વામી જુઓ એ કેવું કામ કેવા એમનું મંડળ આખું કેવા સંતો બનાવ્યા છે આપણે આનંદ એ થાય કે મુક્તા સ્વામીને જ્યારે જયારે મહારાજ મળ્યા સારા એ ભારત ની યાત્રાઓ કરજા કરજા લોજ માં આવે અને લોજ માં મુಕ್ತાન સ્વામી ને મળે એની સાધુતા જોઈ મહારાજ ત્યાં રોકાઈ ગયા છો મહારાજ કહે છે કે મને તમે બહુ ગમો છો મુಕ್ತાન સ્વામી કે મહારાજ અમને પણ તમે ગમો છો એટલે હવે તમે આ સ્થિર થઈ જાઓ મુક્તાન સ્વામી ની સાધુતા વિદवता સરળતા આ જોઈ અને મહારાજ લોજમાં રોકાઈ ગયા છે એ મુક્તાન સ્વામી એની પરંપરા એટલે અમારા પૂજ્ય ઘનશ્યામ પ્રકાશ સ્વામી છે એમણે આ લોયા ગામનો વિકાસ કરવા માટે જયારે શ્રી ગણેશ માંડ્યા અને જયારે હોનાની ઈટો એના પૂજન થયા એના પછી પ્રસંગો ઘણા બધા સ્વામી દર વર્ષે શાકોત્સવનું આયોજન બનાવે અહીંયા આવું એ બહુ વિકટ માર્ગ છે અમે તો એકવાર આમથી ભૂલા પડ્યા કોઈ વાતે લોજ લોયા આવ્યા જ નહીં પણ આવતા આવતા એમથી કહો આ સાધુને લાખ લાખ ધન્યવાદ આપવા પડે કે આવા ગામમાં કોઈ જાતની સગવડતા નહીં વ્યવસ્થા નહીં રસ્તાનો મેળ નહીં આ એમાં આ સંતો અહીંયા મંદિર કરવા માટે પધાર્યા છે એમાં અમારા હો આવા રસ્તા હોય છે મારા તો કોઈને ના પાડે નહીં એવા દયાળુ આચાર્ય મહારાજ આપણને મળ્યા છે મને તો આનંદ એ થાય કે સંપ્રદાયના તમામ અમે સંતો અને સારો એ સંપ્રદાય એ સદભાગી બન્યો છે કે આપણને શ્રીજી મહારાજના મોકલેલા આ રાકેશ પ્રસાદજી મહારાજ મેળ્યા છે તાલિયો પાડો કેવા મહારાજ હે આમ આપણને આમ આનંદ થાય એમ થાય હાલો ને બદમા ખાલીને ભેટી પડીએ હે મહારાજ તમને અમે બહુ દયા કરી છે આવા ઘનશ્યામ પ્રકાશ સ્વામી એમણે આચાર્ય મહારાજના હાથે આજે સામ એનું પૂજન કરવામાં આવશે આયા મંદિર એકદમ જેમ સંતોએ કહ્યું ને વેલી જગે તૈયાર થાય તો વેલી જગે તો તૈયાર ક્યારે થાય ભાઈ હે સરકારે આપણે અમે સંતો કહીએ કે માયા ખોટી જઈને છૂટી જઈને ફલાણો આ સાચા અર્થમાં સમજાય ગયું પાંચસો ની 1000 ની ગાય સમજ્યા ને આવ ખોટી છે એમ કહેતા હતા ને સાચી વાત બધાય મનાતું નહોતું ઘણા કે હવે કઈ ખોટી હોય એનાથી બધાય કામ થાય હવે જેની માં પીડાઈ કરો કામ લ્યો હજાર ની બે પાંચસો ની ગઈ હવે બે હજારની આવી છે ભલામણા વાપરજો મંદિર તો વેલું થાય ને નકરે તાલી પાડીએ મંદિર થાય નહીં તમારા બધાયનો મોટો સહયોગ મળે સહકાર મળશે ત્યારે આ કાર્યક્રમ અતિ અદભુત સંપ્રદાયમાં નમૂને જો મંદિર કોઈ હશે તો લોયા નું મંદિર હેશે એ વહેલી તકે પૂર્ણ થાય અમે જુનાગઢ પ્રદેશના અમારે દેવનંદન સ્વામી છે શાસ્ત્રી સ્વામી છે ગોવિંદપ્રસાદ સ્વામી છે આ બધાય મંડળના સંતો ભગવાન રાધારમણ દેવ હરિ કૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ કે વહેલી તકે આ મંદિર પૂર્ણ થાય આમાં જે જે ભક્તોએ જે જે પ્રકારની સેવાઓ કરી છે એ તમામનું સર્વ પ્રકારે ભગવાન ઘનશ્યામ મહારાજ અને જુનાગઢ હરી કૃષ્ણ મહારાજ અને રાધા રમણ દેવ સર્વ પ્રકારે મંગલ વિસ્તારે એ પ્રભુના ચરણમાં પ્રાર્થના કરીને વિરમો છો બોલો સ્વામી નારાયણ ભગવાન પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી પૂજ્ય શાસ્ત્રી મહારાજ ઉપસ્થિત સર્વે સંતો તથા વાલા હરિભક્તો સંપ્રદાયની અંદર સુરાખાચર નું નામ કોણ ન જાણે ખાસ કરી સત્સંગ થતો હોય અને એવું મારું જે જ્ઞાન છે એના આધારે કહું છું કે જોવે કે ગહન ચર્ચામાં પીડ્યા પછી જો કંટાળો આવે ને ત્યારે સુરાખાચરની કંઈક વાત નીકળે એટલે બધાએ પાછા હસતા હસતા થાય અને પછી પાછું ગહન ચર્ચામાં પડે આવું સુરાખાચરનું બધા હરિભક્તોને રાજી રાખવાનું કામ હતું અને લોયા આ જે અત્યારે જાહો જલાલી જોઈએ છીએ એનો ભૂતકાળ હું સાક્ષી છું લગભગ પંદરેક વર્ષ પહેલા અમારા ગુરુ પુરાણી સ્વામી નારાયણપ્રિયદાસજીને લોયા સાથે લાગણી ઘણી કારણ કે અમારા ગુરુ અહીંયા સરસ મંદિર થાય એવું સ્વપ્ન સેવેલું અને એના માટે અગાઉ એમના શિષ્યો હરિપ્રકાશ શાસ્ત્રી સ્વામી પુરાણી સ્વામી હરિવલ્લભ સ્વામી વગેરે પ્રયત્નો કર્યા એક અખતરો કર્યો બીજો અખતરો કર્યો અને છેલ્લે જ્યારે શાસ્ત્રી સ્વામીને સોંપ્યું પછી આ એક મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ થયું ખાસ કરી ભૂતકાળના શાકોત્સવની વાત કરું અમારા ગુરુ કેશવ પ્રકાશ આપણે ત્યાં ઉત્સવ તો કરવા જવો છે એટલે હું અને અમારા અકવાડા ગુરુકુળના વિષ્ણુ સ્વામી બંને ત્યાંથી બધાએ મસાલા રીંગણા એ બધું લઈને આવીએ ત્રણેક ચાર દિવસ અહીં રોકાઈએ લાઠીદળ જઈએ ત્યાં કહીએ કે ભાઈ ગુરુએ કીધું છે બધાય સાકોછોમાં આવવાનું છે માંડવધાર જઈએ કારિયાણી એ બધાય નજીકના ગામડાઓમાં જઈ વાત કરીએ ત્યાંથી ટેમ્પો ભરી અને ખાસ કરીને હરિભક્તો આવતા હતા પણ રેગ્યુલર હરિભક્તો આવવામાં ધંધુકાના પણ ખરા પછી અમારા વિદ્યાર્થીઓના વાલીઓના નાતે પીપળી ગામ સત્સંગી નહીં પણ ત્યાં જઈ અને બધા એને કહીએ એટલે ત્યાંથી બધા બહેનો આવે રોટલા બનાવે વિષ્ણુ સ્વામી પછી લક્ષ્મી કોઠારી સ્વામી બધા ભેગા થઈ જાતે જ રસોઈયા નહીં અમે શાક બનાવી અને એ ઉત્સવ કરતા હતા હરિભક્તો તો બહુ ઓછા થતા હતા પણ એ બધું ભેગા કરવાની અંદર અહીંના એક ઝીલુંભાઈ કરીને હતા અને એ બધા ભેગા થઈ અને નાનો એવો ઉત્સવ કરતા હતા એ મને યાદ છે લગભગ ચારેક પાંચેક વર્ષ સુધી સ્વામી આવી રીતે ઉત્સવ કર્યો પછી આપના સાનિધ્યમાં આ સ્થળ આવ્યું અને પછીની આ દિવ્યતા દેખાય છે ખાસ કરી અને હરિપ્રકાશ શાસ્ત્રી સ્વામી અને નારાયણપ્રિદાસ પુરાણી સ્વામીની ખૂબ જ ઈચ્છા કે અમારા ગુરુએ સંકલ્પ કરેલો કે લોહિયાની અંદર એક સરસ મજાનું દિવ્ય મંદિર બને એના માટે તેઓએ તન મન અને ધનથી અહીંયા જે એમને એક સમર્પણ કર્યું છે એ ખરેખર સંપ્રદાયની અંદર એક નોંધનીય છે પ્રમ દિવસે જ હું જ્યારે ગયો ત્યારે શાસ્ત્રી સ્વામી કીધું કે મને જો તબિયત સારી છે ગાડી સારી છે ગાડલું નાખીને હમણાં જેમ જ્ઞાનપ્રકાશ શાસ્ત્રી સ્વામી વાત કરીને એમને અહીંયા આવવાની ઈચ્છા ઘણી હતી પણ અમારા ત્યાં જે નાના સંતોએ કીધું કે દાદા બહુ રસ્તો ખરાબ છે લાંબો છે અને વધારે કંઈક બીમાર પડી જશે એની કરતાં જ્ઞાન પ્રકાશ શાસ્ત્રી સ્વામી જશે અને એ આપની હાજરી ત્યાં પૂરાવશે પણ આપે નથી જવું કારણ કે હજી આપની અમારે જરૂરિયાત ઘણી છે એટલે મનાવી અને રોક્યા બાકી અહીંયા આવવાની એમની ઈચ્છા તો ખૂબ હતી અને ખરેખર એમાં આવો સરસ મજાના ઉત્સવની વાત એ સાંભળશે જોશે એટલે ખરેખર શાસ્ત્રી સ્વામી રાજી થશે તો ખરા જ પણ અક્ષરધામમાં બેઠા બેઠા અમારા મોટા ગુરુ હરિપ્રદાસ પુરાણ સ્વામી ખૂબ રાજી થતા હોય છે કે એમનો જે અહીંયા સંકલ્પ હતો કે આવું સરસ મજાનું મંદિર બનશે ને એની જે શરૂઆત થઈ ગઈ છે એના માટે ખરેખર આપણે બધા જ તન મન અને ધનથી પ્રયત્ન કરીએ અને ઝડપથી મંદિર બને અને હજી અમારી તો ઈચ્છા એવી છે શાસ્ત્રી મહારાજ કે અમારા હરિપ્રકાશ શાસ્ત્રી સ્વામી છે ને ત્યાં સુધીમાં ધજાની વિધિ થઈ જાય તો ઘણું સારું એવી શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ અને ફરીથી

અનેક વાર ભક્તોના ભાવ અંગીકાર કરી એમના હાથની રસોઈ જમી અને સ્વયં પોતે આજે સંતો અને ભક્તોને જમાડવા માટે રસોયા બન્યા અને જેવા ભક્ત એવા ઉત્સવની ભેટ આપી એવા આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામીનારાયણ તથા એવા દિવ્ય શાકોત્સવ પ્રસંગે અને આવા બે નમૂન મંદિરના સ્તંભારો પણ પ્રસંગે પધારેલા આપણા પરમ ધર્મ ધર્મધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી શ્રી તથા છે વામન પણ જેમના સંકલ્પો વિરાટ છે જેમનો અમારે ફેમિલી નાતો છે એવા આ મંદિરના પ્રેરક અને નિર્માતા સદગુરુ શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી બ્રહ્મનિષ્ઠ સંતો તથા દેશ દેશાંતર થી પધારેલા સર્વે વાણી પ્રસાદ અને શાકો ભક્તજનો ભક્તો શ્રીજી મહારાજ લોયા પધાર્યા ને ત્યારે સુરા ખાચર કે મહારાજ તમે એવા સમયે આવ્યા કે કોઈ ઉત્સવ જ નહીં થાય કંઈક એવા સમયે આવ્યા હોત તો કોઈક સારા ઉત્સવ થાત ત્યારે શ્રીજી મહારાજ કહે છે બાપુ ભલે એક ઉત્સવનું ટાણું ન હોય પણ તમારે ત્યાં અમે એવો ઉત્સવ કરશું દુનિયાને એવા ઉત્સવની ભેટ આપીશું કે અત્યાર સુધી એવો ઉત્સવ ક્યાંય થયો જ નથી લ્યો અને લોયા ગામના સર્વે ભક્તો ગામડાની તો વૃત્તિ કેવી જે પાકે એના ઢગલા કરે તો રીંગણા ખૂબ થાય બધાએ ભક્તોએ લાવીને રીંગણાના ગંજ કર્યા શ્રીજી મહારાજે જાણ્યું કે બાપુ અમારા સ્વાદિયા છે આશ્ચર્યની વાત તો ભક્તો એ છે કે સ્વાદ અને બ્રહ્મચર્યને કોઈ દિન નાવા નીચોવાનો સંબંધ ન હોય સુરા બાપુ એવા તો સ્વાદિયા જમવા બેસે ત્યારે શાંતાબાની લેફ રાઇટ લેવાઈ જાય એવા ભક્તને રાજી કરવા માટે ભગવાને અહીંયા દિવ્ય શાકોત્સવ રસાસ્વાદને સંતોષી અને અનેક જીવોને અક્ષરધામના અધિકારી કરવા માટે કર્યો એ બાપુએ અઠ્યાવીસ વર્ષથી ભક્તો સંકલ્પ અઠ્યાવીસ વર્ષ કર્યો કે મારે આ જીવન સાંખ્યોગ પાળવો છે એ આ ભગવાનના દિવ્ય પ્રસાદ જમીને બાપુ મહાનિષ્કામી થઈ ગયા એવા દિવ્ય શાકોત્સવના પ્રસાદને જમી અને આજે તમે બધાએ પણ ખૂબ ભાવથી જમજો જમશો ને બીજી શરદ છે હવે જેટલા રીંગણાના ફોડવા જમો ને એટલા હજાર હજાર રૂપિયા અહીંયા આપજો બસ શાસ્ત્રી સ્વામીનો સંકલ્પ થોડા જ ક્ષણમાં આપણને મૂર્તિમાન થતો દેખાશે તો આજના દિવસે વિષય સમય નહીં લેતા આ પરમ પૂજ્ય પૂજ્યમાં હારાજશ્રી આપણા ઈષ્ટદેવ બ્રહ્મનિષ્ઠ સંતો અને ગુરુવરીએ સદગુરુ ધ્યાની સ્વામીજીના ચરણમાં એટલી જ પ્રાર્થના કરીશ કે અમારા પૂજનીય શાસ્ત્રી સ્વામીનો સંકલ્પ અને પુરાણી સ્વામી હરિપ્રિયદાસજીનો સંકલ્પ વહેલામાં વહેલી તકે પૂર્ણ થાય અને સંપ્રદાયનું નહીં વિશ્વનું અજોડ અને બે નમૂન મંદિર આ લોયાધામને વિશે જલ્દીમાં જલ્દી પૂર્ણ થાય એટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું સહજાનંદ સ્વામી મહારાજ